કચ્છથી મુંબઈ જતી ટ્રેનોમાં મુસાફરોનો સામાન અને પર્સ ચોરી થવાના બનાવો રોજિંદા બની ગયા છે જોકે ચોરી થયા પછી ભાગ્યે જ કોઈ પેસેન્જરને પોતાનો માલ સામાન કે સોનાના ઘરેણા પાછા મળતા હોય છે તેના માટે પણ રેલવે અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે આવા પેસેન્જરો માટે ગાટકોપરના રાજાવાડીમાં રહેતી છત્રીસ વર્ષની ડિમ્પલ સંપટ મોટું ઉદાહરણ બની રહેશે તેણે રેલવે પોલીસ પાછળ ગાટકોપરથી વડોદરા સુધી ધક્કા ખાઈને વકીલ રોકીને ને પોતાના ચોરાયેલા સોનાના ઘરેણાં પાછા મેળવવામાં સફળતા મેળવી છે ડિમ્પલે ટ્રેનમાં ચોરાયેલા પંચોતેર હજાર રૂપિયાના સોનાના ઘરેણા બે વર્ષ પછી પાછા મેળવ્યા છે એટલું જ નહીં રેલવેમાં થતી ચોરીઓ માટે રેલવે પ્રશાસન જવાબદાર છે તેમ કહીને તેણે બે વર્ષમાં સહન કરેલા શારીરિક અને માનસિક ત્રાસ માટે રેલવે ગ્રાહક અદાલતમાં દોઢ લાખ રૂપિયાનો દાવો પણ કર્યો છે જેમાં તેને જીતવાની પૂરેપૂરી આશા છે ગાર્ડકોપરની બ્યુટીશિયન ડિમ્પલ સંપટ બે હજાર હજાર સોળની બીજી માર્ચે કચ્છ એક્સપ્રેસમાં નલિયાથી મુંબઈ જઈ રહી હતી ત્યારે મોડી રાત્રે ટ્રેન વડોદરાથી પસાર થયા બાદ કોઈ તસ્કરોએ તેમનું પર્સ ચોરી ગયા હતા પર્સમાં બે હજાર રૂપિયા રોકડા અને પંચોતેર હજાર રૂપિયાના સોનાના ઘરેણાં તેમજ ડેબિટ કાર્ડ હતા ચોરાયેલા ડેબિટ કાર્ડમાંથી તસ્કરો પચીસ હજાર રૂપિયા કાઢવામાં સફળ રહ્યા હતા આ સિવાય ડિમ્પલનો બે હજાર રૂપિયાનો મોબાઈલ પણ ચોરાઈ ગયો હતો આ ઘટના સંદર્ભે ડિમ્પલે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારબાદ ડિમ્પલે તેના બધા જ સોર્સ લગાડીને વડોદરા પોલીસને તેના ચોરાયેલા માલની તપાસ કરવા માટે દોડતી કરી દીધી હતી પોલીસની સાથે તે પણ કામે લાગી હતી જીવ બાળીને બેસી રહેવાને બદલે ડિમ્પલે તેણે નલિયામાં રહેતા નાનાભાઈ વિજયને બનાવની માહિતી આપી હતી તેણે નલિયાના જ સામાજિક કાર્યકરો સુરેશ જાડેજા હકુભાઈ અને કિશોરભાઈની મદદથી વડોદરાના પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો હતો જે ચોરીની ફરિયાદ લેવાનો પોલીસે ઇન્કાર કર્યો હતો એ જ વડોદરાની રેલવે પોલીસ સાથ સહકાર આપવા તૈયાર થઈ ગઈ હતી ડિમ્પલનો મોબાઈલ ટ્રેસ કરાતા ઓછામાં ઓછું એક વર્ષ લાગશે એવું પોલીસે તેને પહેલા દિવસે જ કહ્યું હતું એક બિન સરકારી સંસ્થાની મદદથી મોબાઈલના દુકાનદાર પાસેથી નંબર કઢાવી શકી હતી જેને આધારે પોલીસે મોબાઈલ ટ્રેસ કરવાનું શરૂ કરીને ચોરોની ગેંગ સુધી પહોંચી હતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં અનેક પેસેન્જરો રોજ લૂંટાય છે તેની સામે શરૂ કરેલી લડતમાં પતિ પરેશ અને સાસરિયાઓનો તેને સાથ મળ્યો હતો તેની અથાગ તપાસ દરમિયાન એક પણ એવો પેસેન્જર ન મળ્યો જેણે ચોરીની ફરિયાદ કર્યા પછી ફોલોઅપ કર્યું હોય લાખો રૂપિયાના સોનાના ઘરેણા ગુમાવનારા લોકો પણ શાંતિથી બેઠા હતા જોકે એક વર્ષની અંદર પોલીસે ટ્રેનમાં ચોરી કરતી ગેંગના ત્રણ યુવાનોને પકડી પાડ્યા હતા આ ત્રણ યુવાનોમાંથી દિલીપ માળી નામના યુવાનને પાછળથી અંગત જીવનને કારણે આત્મહત્યા કરી હતી સોનાના ઘરેણા ચોરી કર્યા હોવાની પોલીસ પાસે કબૂલાત કરી હતી તેણે આત્મહત્યા કરતા પહેલા સોનાના ઘરેણા કોને વેચ્યા છે તેની પણ પોલીસને જાણકારી આપી દીધી હતી જેના આધારે પોલીસને ઘરેણા પાછા મળી ગયા હતા અને ત્યારબાદ ડિમ્પલની મહેનતના કારણે ચોરાયેલા સોનાના દાગીના અને રોકડ રકમ તેને પરત મળી શકી હતી